બીએનઆઈ ગરબા નાઇટ અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રિ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી આ વર્ષની બીએનઆઈ ગરબા નાઇટ બીએનઆઈ સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે એક સાથે લાવશે, જે પહેલા ક્યારેય ન હતી. આ વર્ષે બીએનઆઈ ગરબા નાઇટની થીમ લાલ છે, એક રંગ જે હિન્દુ પૌરાણિક કથાઓમાં શક્તિ અને સુકનનું પ્રતીક છે, જે દેવી નારી ઉર્જાની ઉજવણી કરે છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર કાર્યક્રમમાં હજારો ગરબા પ્રેમીઓ લાલ પોશાકમાં સજ્જ હશે, જેઓ નવરાત્રિના તહેવારને ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવા માટે ભેગા થશે. બીએનઆઈ ગરબા નાઇટ 2024ની ટાઇટલ સ્પોન્સર બ્રોધર રિયાલિટી છે, M&B એન્જિનિયરિંગ ગોલ્ડ સ્પોન્સર છે, જ્યારે તેને પ્લુટસ કેપિટાલિટસ અને રાજુ જાપાન સિલ્વર સ્પોન્સર તરીકે સપોર્ટ કરે છે. મેરા નામ આશીષ ગાર્ગી હૈ ઓર મેં બીએનઆઈ ઓસાયરસ સે હું ઓર મેં રિયલ એસ્ટેટ મેં જો હૈ કન્સલ્ટન્ટ હું. અચ્છા, ઇસ બાર બીએનઆઈ કો લેકર ક્યા આયોજન હૈ? ઇસ બાર જો હૈ યે એક માતા કી પિછોડી જો કરીબન 800 સાલ પુરાના ટ્રેડિશન હૈ. ઉસ જમાને મેં યે હોતા થા કી કાફી સારે જો લોગ બહાર સે હમારા યુદ્ધ કે લિયે ઓર ઇન્ડિયા કો જો હૈ કેપ્ચર કરકે રખા હુઆ થા, ઉસ ટાઈમ પે યે અલગ અલગ ગાંવ મેં જબ મંદિરે તોડે ગયે યા ઇશુઝ હુએ ઉસકી વજહ સે ગાંવ ગાંવ મેં ઇન લોગોને માતા કી પિછોડી કે થ્રુ જો હૈ ઇસ ગરબા કા આયોજન રખા ઓર અપના ટ્રેડિશન જો હૈ ઉસકો બરકરાર રખા. તો યે 800 સાલ પુરાના જો હૈ ટ્રેડિશન હૈ જિસકો ઇસ બાર બીએનઆઈ યહાં પે ઇસ સાલ અપને 11મે સાલ કે ઉપલક્ષ મેં લેકે આ રહા હૈ. ડોક્ટર શચી છું, બીએનઆઈ મેગ્નસ ભાતી છું, વર્ડ ડોક્ટર કહે છે મને બધા. હું મલ્ટીલિંગ્યુઅલ કન્ટેન્ટ રાઇટર છું અને કમ્યુનિકેશન કોચ છું. સજીવન, આ વખતે નવરાત્રિને લઈને કેવો ઉત્સાહ છે ને કેવા પ્રકારની તૈયારીઓ આપણા દ્વારા નવરાત્રિના ગરબા માટે રમવા માટે થઈને કરવામાં આવેલી? હજી 3 દિવસ બાકી છે અને તમે ઉત્સાહ તો જોઈ જ રહ્યા છો અહીંયા ગ્રાઉન્ડ ઉપર. અમે ઓલરેડી લાલ કપડામાં આવી ગયા છે. આ વખતે એટલું બધું અમે લોકોએ મહેનત કરી છે કે એનો તો ફળ મળવાનો જ છે. લાલ કપડા, માતાજીની પચેડી, અમે લોકોએ અહીંયા એકદમ જુદું આટલું મોટું ગ્રાઉન્ડ રાખ્યું છે કે તમારે તમારો ટેટુડો લેવો હોય ને તો એ જગ્યા પૂરતી છે. અને અમે લોકો ઓલરેડી અહીંયા બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે, લેડીઝ આવી રહ્યા છે, જેન્ટ્સ આવી રહ્યા છે. બિલીવ મી, આ વખતે તમે નહીં આવો ને તો તમને એવું જ લાગશે કે તમે કંઈ ખોટું કર્યું. મિસ ના કરતા, વરસાદનો ભય હોય કે ના હોય, અહીંયા નહીં આવો ને તો તમે કાંઈ ને કાંઈ તો ગુમાવ્યું એ સમજી લેજો. મારું નામ વિશાખા કટારિયા છે, હું એક પ્રાઉડ બીએનઆઈ મેમ્બર છું. સિસ્ટમમાં હું પાછલા 5 વર્ષથી છું અને આ વખતે હું બીએનઆઈ ગરબાની કો ચેર પણ છું. કેવા પ્રકારનું બીએનઆઈ દ્વારા ગરબાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે અને કઈ થીમ આ વખતે રાખવામાં આવી? સો આ વખતે અમે બીએનઆઈના 11મા ગરબા ઉજવવા જઈ રહ્યા છીએ અને આપણા ગુજરાતી કલ્ચરમાં 11 નંબરનું મહત્વ બહુ જ છે. આપણે એને શુકનના આંકડા તરીકે જોતા હોઈએ છીએ. ઇટ મીન્સ ઓસ્પિશિયસનેસ અને ક્રિએશન ઓફ સમથિંગ. એટલે ફોર શ્યોર મેમ્બર્સમાં અને અમદાવાદ સિટીમાં પણ ઉત્સાહ બહુ જ છે બીએનઆઈ ગરબાના 11મા વર્ષને લઈને. અને આ વખતે અમે એક નવું હેશટેગ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, આપણા ગરબા બીએનઆઈ ગરબા, સો દેટ યુ નો એક ફિલિંગ ઓફ ટુગેધરનેસ બધાને આવી શકે. ક્યારે આ ગરબા થવાના છે? સો આ ગરબા થઈ રહ્યા છે, એઝ આઈ સેડ, પહેલી નવરાત્રિ બીએનઆઈ રાત્રિ. આ બહુ એસ્ટેબ્લિશ્ડ છે આખા અમદાવાદ શહેરની અંદર. એટલે 3 ઓક્ટોબર પહેલું નોરતું આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ વિથ બીએનઆઈ ગરબા. કેટલા લોકો અંદાજે આ ગરબાની અંદર ઉપસ્થિત રહેશે? સો 10,000 થી 15,000 લોકો ઉપસ્થિત રહેશે અને અમે ઓથેન્ટિક શેરી ગરબા સેલિબ્રેટ કરીએ છીએ. બીએનઆઈમાં ઓર્ગેનાઇઝેશનમાં ડિસિપ્લિનનું, સ્પિરિચ્યુઆલિટી, ડિવિનિટીનું બહુ જ મહત્વ છે અને એ જ અમે સિગ્નિફાય કરવા જઈ રહ્યા છીએ થ્રુ અવર ગરબાઓ.